મિત્રો કાળી ચૌદશ અને દિવાળીના મહાપર્વને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ દાન કરે છે તો તેને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓને પ્રસાદ અર્પણ કરવો પણ શુભ છે એવું માનવામાં આવે છે કે આ સારા દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે તેથી જ જો પિતૃઓને પ્રસાદ ન ચઢાવવામાં આવે તો પિતૃઓ નારાજ થઈ શકે છે જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે ત્યારે પરિવારમાં પરેશાનીઓ થવા લાગે છે અને આર્થિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે પિતૃદોષ થાય છે ત્યારે પારિવારિક સુખ શાંતિમાં પણ ખલેલ પહોંચે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે પૂર્વજો ગુસ્સે ન થાય અને હંમેશા ખુશ રહે મિત્રો પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે કાળી ચૌદશ અથવા જો કાળી ચૌદશે દાન ન કરી શકો તો દિવાળીના દિવસે અવશ્ય કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તે વિશે જાણીએ તે સાથે જ વિડીયોના અંતે દિવાળી મહામાસના સર્વશ્રેષ્ઠ દાન વિશે જાણીશું મિત્રો તે પહેલા જો તમે પણ માતા માતાલક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વીડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા માતાલક્ષ્મી જરૂરથી લખજો મિત્રો કાળી ચૌદશ કે દિવાળીના દિવસે ભોજનનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે અન્નદાન એ મહાદાન ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ તો પરમપુણ્યનું કાર્ય માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો કાળી ચૌદશ કે દિવાળીના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તધનમાં ચોખા ઘઉં જવ કાળા ચણા સફેદ તલ મગની દાળ મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે મોંઘને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતિક માનવામાં આવે છે ચંદ્રને ચોખાથી સૂર્યને ઘઉંથી શનિને કાળા ચણાથી શુક્રને સફેદ તલથી બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરથી બળ મળે છે તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે તેથી તમે આ દિવસે આ વસ્તુનું પણ દાન કરી શકો છો ખાસ કરીને પિત્રોની કૃપા મેળવવા માટે આ કાળી ચૌદશ કે દિવાળીના દિવસે તલનું દાન કરવું પણ શુભ છે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે કાળી ચૌદશ કે દિવાળીના દિવસે ચાંદીથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે કાળી ચૌદશ કે દિવાળીના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે મિત્રો નરક ચતુર્દશી તેમજ દિવાળીના દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે તો મિત્રો હવે જાણીશું ગ્રહોની મહાદશા અનુસાર કાળી ચૌદશ ઉપરાંત દિવાળીના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જ જોઈએ એક સૂર્યગ્રહની મહાદશાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિએ કાળી ચૌદશ કે દિવાળીના દિવસે માણેક ઘઉં ગોળ કેસર સોનું તાંબુ વગેરેનું દાન કરવું જોઈએ બે ભગવાન ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે આ દિવસે મનથી સંબંધિત દોષોને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આ દિવસે ચોખા કપૂર મોતી શંખ અને ચાંદીનું દાન કરવાથી ચંદ્રગ્રહ બળવાન બને છે ત્રણ જો કોઈ વ્યક્તિ પર મંગળની મહાદશા હોય અથવા મંગળ દોષના કારણે તેનું કામ બગડતું હોય તો કાળી ચૌદશ કે દિવાળીના દિવસે તે વ્યક્તિએ મૂંગા ઘઉં મસૂર ચંદનનું દાન કરવું જ જોઈએ ચાર રાહુની મહાદશાથી બચવા માટે કાળી ચૌદશ કે દિવાળીના દિવસે અડદ ગોમેદ ધાબડા અને સાત અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પાંચ ગુરુની મહાદશાથી બચવા માટે કાળી ચૌદશ કે દિવાળીના દિવસે સાકર ઘી મધ પિયા અનાજ સોનું પોખરાજનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે છ શનિની મહાદશાથી બચવા માટે તલનું તેલ મહીંષી લોખંડની ધાતુ છત્રનો ઉપયોગ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદોષ કે મહાદશાનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે સાત બુધની મહાદશાથી બચવા અને ગ્રહને બળવાન બનાવવા માટે કાળી ચૌદશ કે દિવાળીના દિવસે લીલો મૂંગ નીલમણી કાંસાનું પાત્ર કપૂર અને પુસ્તકોનું દાન કરવું ખૂબ જ શુભ છે આઠતા દિવસે કેતુની મહાદશાથી બચવા માટે લસણ તલ ધાબળો કસ્તુરી અડદ વગેરે વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે નવ શુક્રની મહાદશાથી બચવા માટે દાન કરો શુક્રની મહાદશા દરમિયાન જ્વેલરી વસ્તુઓ હીરા સ્ફટિક ચાંદી અને ખાંડનું દાન કરો મિત્રો દિવાળીના દિવસે શક્ય હોય તો આ એક વસ્તુનું દાન કોઈપણ સંજોગે કરજો મિત્રો જો તમે કોઈ પણ કારણે ઉપર જણાવેલા કોઈ પણ દાન પુણે નથી કરી શકતા તો એક મહાપુણેનું અને અગત્યનું કાર્ય તમે જાણી લો જો તમે આ દિવસે ગાયોને ઘાસચારો ખવડાવશો તો તમારો દિવસ ખૂબ જ શુભ જશે અને સાથે જ તમને શ્રીકૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે આ ઉપાય ખૂબ જ સરળ છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તમારા હાથેથી તમારી શક્તિ મુજબ ઘાસચારો લઈને ગાયને ખવડાવવાનો છે જો તમને ગાયો જોવા ન મળે તો તમે ગૌશાળામાં પણ તે ઘાસચારાને આપી શકો છો અને જો તમને આ કામ કરવા માટે સમય ન મળે તો તમે ગૌશાળામાં આર્થિક રીતે મદદ પણ કરી શકો છો તેનાથી તમને ખૂબ જ લાભ થશે વિશ્વાસ કરો આ એક સરળ પરંતુ મહાપુણેનું કાર્ય છે આ એક કાર્ય તમને ભવિષ્યમાં સો ટકા પરિણામ આપશે મિત્રો હવે દિવાળીના દિવસની સરળ પૂજા વિધિ પણ જાણી લઈએ મિત્રો દિવાળીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે જે લોકો પવિત્ર નદીઓની નજીક રહેતા નથી તેઓ ઘરે એક ડોલમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકે છે દિવાળીના દિવસે ગણેશજી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવી જોઈએ તો મિત્રો આ વિડિયોને એક લાઈક કરી દેજો વધુ લોકોને શેર પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી